જડ કર્મ ચેતન બંધકારું કર્મ કે અવસાન કા કહ કર સ્વરૂપ યથાર્થ જગ કા જો કિયા ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ ઓમ નમઃ સદેવ્ય ઓમ નમઃ સદેવ્ય ઓમ નમઃ સદેવ્ય સુવર્ણપુરી સોનગઢમાં પૂજ્ય ગુરુદેવશ્રીના બહેનશ્રીના વચનામૃત ઉપર હમણાં ખૂબ સરસ સ્વાધ્યાય ચાલે છે. આજે હમણાં અનુકૂળતા હતી એટલે યુટ્યુબ ઉપર લાઈવ સ્વાધ્યાયમાં હું જોડાયેલો હતો. 171 અને 72 બંને બોલો ઉપર બહુ અપૂર્વ અને વૈરાગ્ય પ્રેરક સ્વાધ્યાય ચાલે છે. હમણાં ચાલે જ છે એ પ્રવચન. 7:30-8:30 લગભગ ટાઈમિંગ છે. 15-20 મિનિટ પછી હું જોડાયેલો હતો. થોડીક વાર મને વિચાર આવ્યા, એમાં 171 નંબરનો બોલ, 171 171 નંબરનો બોલ, એમાં મહિમા સંબંધીનો બોલ છે. જગતનો મહિમા, જગતના મહિમામાં પણ સ્ત્રી પુત્ર પરિવાર ભૌતિક સંપદા, રાજુભાઈ એને તો કંઈ આત્મમહિમાનો સવાલ જ નથી ઉઠતો. પણ હમણાં જે આપણે પંચકલ્યાણ ઉપર બધા ઉજવી આવ્યા ને, મંદિરો અને સમોશરણ, સાહેબ ઇન્દ્ર અને ઇન્દ્રાણી, હા શચી ઇન્દ્રાણી બહુ સરસ નાચતી હતી અને ઓહો ઇન્દ્ર તો કેવા દેખાતા હતા. વધી વધીને ઇન્દ્ર સભા કેવી થઈ. તો આજે ગુરુદેવશ્રી આ પ્રવચનમાં બોલ્યા, ઇન્દ્ર તો આ ભગવાન આત્મા છે જે અતિન્દ્રિય છે, એવું બોલે. એટલે બે ત્રણ બાબતો પ્રતિષ્ઠા અને પંચકલ્યાણના પ્રસંગને જ અનુરૂપ જ બધી ચર્ચાઓ જાણે કે હતી. સમોસર ગુરુદેવશ્રીએ સ્પષ્ટ બોલ્યા છે, સાહેબ જેને સમોસરણનો અને મંદિરનો મહિમા આવે એને આત્માનો મહિમા નહીં આવે. શું કરવું બતાવો. હા કેમકે ક્યાંક ને ક્યાંક તો પરના જ મહિમામાં અટકેલો છે ને. ભૂપતભાઈ બહુ સરળ શબ્દોમાં કહું, એક તરફ છે ભૌતિક દુનિયા, બીજી કોર છે આધ્યાત્મિક દુનિયા. અને આ બોલમાં વાક્ય જ ત્યાંથી શરૂ થાય છે, એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી. તો કાં તો તારી શ્રદ્ધા આધ્યાત્મિકતાના સથવારે, આધ્યાત્મિકતા એટલે અંતરંગના સથવારે રાજુભાઈ, આત્મિક સુખના સથવારે, કાં તો ભૌતિક સુખના સત્વારે, કાં તો બહારને બહાર જ ભમવાનું, કાં તો અંદરને અંદર સ્વરૂપની લીલા. આહા બેનશ્રીના વચનામૃતમાં જે એક બોલ છે, સ્વરૂપની લીલા જાત્યંતર છે, બહુ સરસ બોલ છે. મેં કેટલાક મહિના પહેલાં રાત્રિના સ્વાધ્યાયમાં એ બોલની અહીંયા ચર્ચા પણ કરેલી હતી. સ્વરૂપની લીલા તો જાત્યંતર છે.
જાત્યંતર એટલે દુનિયાની જાતિ સાથે, દુનિયાના સુખો સાથે, દુનિયાના આનંદ પ્રમોદ સાથે. સાહેબ, તમારી ઓલી આરોહી છે ને, એને એક નાનકડા બાગ બગીચામાં લઈ જાઓ, લપસ્યા ખવડાવો, અને ઘરના બધા લગ્નના લાડવા ખાય. એને લપસ્યામાં જે આનંદ આવે ને, એ લગ્નના લાડવામાં ન આવે. દુનિયાના કોલાહલથી બાળક દૂર છે. આજ સવારનો સ્વાધ્યાય સાંભળ્યું ને, બાપ ને દીકરો કહે તમને ઘોંઘાટ ગમે ને, હા શું સાંભળ્યું હતું? શું નામ? નીપાબેન. હા સાંભળ્યું હતું ને આજે, દિલીપભાઈ કલકત્તાવાળા, તમે લોકો તો જાણતા હશો. ભૂપતભાઈ, અચ્છા કોણ ઓલા? દિલીપભાઈ. દિલીપભાઈ તો હવે તો ઉંમર થઈ ગઈ હશે એની તો ઘણી. એ ગુરુદેવશ્રી આજે બોલ્યા ને, હા જયવંતભાઈ એનો દીકરો દિલીપભાઈ. હા આજે બાપા સિદ્ધ ભગવાન એકલા, મુનિરાજ જંગલમાં એકલા, એમને દુઃખ ન થાય. દીકરાએ બે જવાબ આપ્યા. સ્વભાવના સથવારે હોય ને તો દુઃખ ક્યાંથી હોય, એક તો એ જવાબ, અને બીજો ચાબકા માર્યા, તમને ઘોંઘાટ બહુ ગમે ને એટલે તમને જંગલમાં મુનિ ભગવાન તો જંગલ મે મુનિરાજ અહો મંગલ સ્વરૂપ નિજ ધ્યાવે બેઠ સમીપ સંત ચરણો મે પશુ ભી વેર ભૂલાવે. મારો એક મિત્ર છે ચોટીલાનો, અમે લોકો જ્યારે સાથે સ્વાધ્યાય અહીંયા બેઠા, સ્વાધ્યાય તો શું કહેવાય, પણ ત્યાં સ્કૂલમાં અમે બેઠા હોય ને સ્ટાફરૂમમાં, હવે સ્ટાફરૂમમાં 100 જણા સમાઈ જાય, અને અમે લોકો કોઈક વાર 2 જણા બેઠા હોય અને એ ક્યાંક પિરિયડમાં જાય કે બહાર જાય, તો મને શું કહે ખબર, જો એકલા એકલા તમને આમ તમે બોર થશો, તમને આમ ગભરામણ થશે, મૂંઝવણ થશે, એટલે બેસો એ તો બહાર આવીને આપણે મેદાનમાં થોડીક વાર બેસીએ. મેદાન મેદાન કાંઈ નહીં, તમે તમે આખો દિવસ નહીં આવો અને હું એકલો બેઠો રહું ને તોય મને જંગલમાં મંગલ જેવું લાગે. રાજુભાઈ કૃપાળુદેવે શ્રીમદજીનો એક બહુ ગજબનો સૂત્ર છે, આત્માર્થીને એકાંતવાસનો અભ્યાસ હોવો જોઈએ. સાહેબ લખી રાખજો આ સૂત્ર, બહુ જોરદાર છે. આત્માર્થીને એકાંતવાસનો અભ્યાસ હોવો જોઈએ. એકલા રહેતા શીખો, એકલા વાંચતા શીખો, એકલા સ્વાધ્યાય કરતા શીખો. મેં એકાકી એકત્વ લીએ, એકત્વ લીએ સબ હી આતે, તન ધન કો સાથી સમજા થા પર એ ભી છોડ ચલે જાત. એકત્વ, એકત્વ હી શિવ સત્ય હે, સૌંદર્ય હે એકત્વ. રાજુભાઈ ઘણીવાર તમને તમારી દુકાનમાં તમને એવી અનુભૂતિ થતી હોય, એટલે પિયુષભાઈએ ન આવ્યા હોય ને હિરેનભાઈએ ન આવ્યા હોય, તમે એકલા જ બેઠા, ભલે ને કામ નહીં થાય કાંઈ વાંધો નહીં, પણ તે દિવસે તમારી માનસિક શાંતિ કંઈક જુદી જ જાતની, કેમકે કોઈને કામ ચીંધવાપણું નહીં, અને હવે એ માણસો નથી, એમના થકી જ કામ થવાના હોય તો એના અંગેની ઉપાધિ પણ માથે નહીં, એટલે એક નિરુપાધિનો જે આનંદ છે ને, નિરુપાધિનો આનંદ. ખરેખર ક્યારે મેં કીધું તો આપ સૌને? સવારના સ્વાધ્યાયમાં કીધું હતું કે ગઈકાલે, માર્ગ નિર્ગ્રંથતાનો છે. સવારે આવ્યું હતું ને આજે નિર્ગ્રંથ, અને રાત્રે ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં નિર્ગ્રંથતાનો માર્ગ છે. બેન મીનાબેન, નિર્ગ્રંથતાનો માર્ગ છે એટલે સંસાર શરીર અને ભોગો બધી ગાંઠોથી છૂટવાનો માર્ગ છે. એમ નિર્ગ્રંથતાનો માર્ગ એટલે છૂટવાનો માર્ગ, કોઈ ગાંઠ રાખવા જેવી નથી.
છે ને ગજબની વાતો બધી. ન મોહની ગાંઠ, ન રાગની ગાંઠ. બેનશ્રી બહુ સરસ કહે છે, બોલ છે આમાં 169 નંબરનો બોલ છે, 169 વિભાવોમાં અને 5 પરાવર્તનોમાં ક્યાંય વિશ્રાંતિ નથી. બોલો, વિભાવોમાં અને 5 પરાવર્તનોમાં ક્યાંય વિશ્રાંતિ નથી. ચૈતન્ય ગ્રહ જ ખરું વિશ્રાંતિ ગ્રહ છે. સોનગઢ ગયા હતા ને તમે ધનજીભાઈ, ક્યાં ઉતારો આપ્યો હતો અમને? તો વિશ્રાંતિ ગ્રહમાં આપ્યો હતો. અહીંયા કહે છે વિશ્રાંતિ ગ્રહ કયું? ચૈતન્ય ગ્રહ જ ખરું વિશ્રાંતિ ગ્રહ છે, જેના ઉપર બોર્ડ મારેલ નથી. જ્યાં બોર્ડ મારેલા છે ત્યાં વિશ્રાંતિ નથી. રાજુભાઈ વાક્ય પૂરો કર્યો હા છે ને ગજબની, કેટલી સરસ, કેટલી શાંતિ, કેટલી શાંતિ. હા, ચૈતન્ય ગ્રહ જ ખરું વિશ્રાંતિ ગ્રહ છે. મુનિવર તેમાં વારંવાર નિર્વિકલ્પપણે પ્રવેશી વિશેષ વિશ્રામ પામે છે. બોલો, હવે મુનિરાજો ક્યાં રહે છે? શિખરજીની ગુફામાં સાહેબ, બોલો માં. ગિરનારની ગુફામાં કે નહીં? ચૈતન્ય ગ્રહની પરમ વિશ્રાંતિ ગુફામાં. કેવો એનો માનવીય અલંકાર છે. હા, નિર્વિકલ્પ અનુભવ, નિર્વિકલ્પ અનુભવ સે હી જિનને નિજ કો શૃંગારા હૈ. શણગાર કર્યા છે. સેના શણગાર? સ્વરૂપના શણગાર. નિજ નિર્વિકલ્પ અનુભવ વડે જ પોતાના શણગાર જેમણે કર્યા છે. નિરૂપાધિ ક્ષણ પણ મહાભાગ્ય મળે. નિરૂપાધિ ક્ષણ મહાભાગ્ય મળે, એને આનંદ લેવો જોઈએ, આનંદ કરવો જોઈએ. નિર્વિકલ્પપણે પ્રવેશી વિશેષ વિશ્રામ પામે છે. બહાર આવ્યા ન આવ્યા અને અંદર જાય છે. આપણું ઊંધું છે, અંદર આવ્યા ન આવ્યા બહારને બહાર વૈયા જાય છે. હાચું બોલો, પૂછું હમણાં. જે ઘર લાખો રૂપિયા આપીને આપણે લીધા હોય રાજુભાઈ, ઘડીકની વિશ્રાંતિ માટે પણ એ ઘરનો સદુપયોગ નથી કરતા. આપણે આવીએ તો એ નિરૂપાધિ નહીં, કાં તો હાથમાં છાપો, કાં તો મોબાઈલ. તો અને ઘરે આવ્યા હોય તો એ ઘરના બહારના કેટલા ભેગા આવ્યા હોય, નોકર ચાકર, ધંધો વ્યાપાર. મને તો ઘણી વાર વિચાર આવે, સાચી વાત કહું, સાંભળો છો તમે લોકો બધાએ, બેન કુસુમબેન સાંભળો છો, મને ઘણી વાર વિચાર આવે, આ પંચમ કાળમાં તો, આ વિજ્ઞાન યુગમાં તો નિસહી 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 મંત્રનું પાલન પણ કરવું અઘરામાં અઘરું છે. કેમકે સર્વ સાંસારિક કાર્યોનો નિષેધ. સ્વાધ્યાયમાં બેઠા હોય તોય ફોન આવે, ઉઠમણામાં બેઠા હોય તોય કોલ આવે, નોટિફિકેશન્સ તો બોલો, નોટિફિકેશન. નોટિફિકેશન એટલે પંચમ કાળનો પરિષહ. શું બેંકવાળા, સમજાણું શું કીધું? નોટિફિકેશન્સ એટલે પહેલાં બોલો, મેલનો જમાનો હતો ને, મેલ. બોલે, મેં લંડન ગયો હતો ને 2008 કે 2009 ગયો હતો, 8 અને 10, હા 8 અને 10. તો 2008 જ્યારે પહેલી વખત ગયો ત્યારે બોલે ભીમજીભાઈ હમણાં આવ્યા હતા, 80-85 વર્ષના છે, મળ્યા હતા હમણાં.
તો એ અમે લોકો જમીને બેઠા તો એ કોમ્પ્યુટર ઉપર બેસીને બધા મેલ ચેક કરતા હતા. પછી મને કહે, મને ત્યારે મેલ કાંઈ નહોતી ખબર, મેલ કહેવાય કોને, મેલ કરાય કોને, મને કશું જ ખબર નહોતું રાજુભાઈ. પણ એ કહે રોજના 200-250 મેલ આવતા હોય અને મેલ જોવાના, મેલ કરવાના, આ તે. એટલે વૈજ્ઞાનિક સુવિધા વધી ગઈ પણ સાધના કેટલી ભંગ થઈ, નોટિફિકેશન્સની વાત કેટલી ખતરનાક વાત છે વિચાર કરો. હા, ફેસબુકવાળા, ટ્વિટર હેન્ડલવાળા, મેલવાળા ભૂલીએ ગયા હોય ને, આપણે આપણું જ બર્થડે ભૂલી ગયા હોય તો બીજા 50 જણા આપણને વિશ કરે, આપણને એમ કે ઓહો ચમત્કાર, આપણું જન્મ કલ્યાણક એમને પણ ખબર છે કે ઓલા ટ્વિટરવાળાએ અને વોટ્સઅપવાળાએ યાદ અપાવ્યા હોય ને, રાજુભાઈ અજમેરાજ બર્થડે, હા કમિંગ સૂન, એમ કરીને યાદી અપાવે. મને ઘણીવાર વિચાર આવે, આ ટ્વિટરવાળાને, વોટ્સઅપવાળાને, ફેસબુકવાળા, સંસાર અનિત્ય છે, સંસાર અશરણ છે, બધું અન્ય અન્ય છે, ભગવાન આત્મા એકત્વ સ્વભાવ ભાવે છે, શરીર અશુચિ છે, આશ્રવ ભાવ, સંવર ભાવ, નિર્જરા ભાવના, બોધિ દુર્લભ ભાવના, 12 ભાવનાઓ કેમ યાદ નથી અપાવતા? ગતિઓની વાતો તો, ભવ ભ્રમણની વાતો તો યાદ અપાવે છે મુનિરાજ. અનાહારક સ્વભાવની સાધના ચાલે છે ને આપણો સ્વાધ્યાય અહોભાવમાં. તો કહે છે કે બહાર આવ્યા ન આવ્યા અંદર જાય છે. બોલ 169 સામે જ છે મારી. તો આ જે બોલ છે ને, હું આખો બોલ વાંચીને બતાવું તમને. 171 નંબરનો બોલ. એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી. એમાં મહિમાનો એંગલ ગુરુદેવશ્રી સમજાય રાજુભાઈ. કાં તો આત્માનો મહિમા, કાં તો જગતનો મહિમા, કાં તો સંસાર શરીર ભોગોનો મહિમા, કાં તો વૈરાગ્યનો મહિમા, કાં તો ચૈતન્ય દેવનો મહિમા, કાં તો સમોશરણ માના દેવનો મહિમા, કાં તો આ નિજ ગ્રહનો મહિમા, કાં તો બહારના મંદિરોનો મહિમા. મેં સ્લાઇડ ઓલું કરીને રાખ્યું છે, સ્ક્રીનશોટ હમણાં વાંચી બતાવીશ તમને, સ્ક્રીન ઉપર જ આવશે. ઓલા ગાંગુલી ડૉક્ટરની વાત કરી, એકલા હતા, બ્રહ્મચારી હતા, રૂપાળા, હા 15 લાખનું મંદિર બેંગ્લોર જ્યારે બન્યું ત્યારે આવ્યા મંદિર જોઈને, આ હા હા મને તો બહુ અહોભાવ થાય છે. 1000 રૂપિયા એણે દાનમાં લખાયો, ખરડો લખાયો. ગુરુદેવસિંહ કહે છે એ ઘટના બહારની, જો મંદિર, મંદિરને જોયા બાદ હરખ, દાન દેવાના ભાવ, એ બધી જ ઘટના બહારની. એ બહારની કઈ નહીં, બહારનો મહિમા એમ કીધું. અને વળી પાછું બોલ્યા, જેને એ બહારના મંદિરનો મહિમા આવે એને ચૈતન્ય ભગવાનનો મહિમા નહીં આવે. એટલું સરસ છે ભૂપતભાઈ, સોનગઢમાં હમણાં ચાલે છે એ પ્રવચન, એટલું સરસ. 7:30-8 બહુ સરસ, બહુ સરસ છે સાહેબ. હું બધા સ્લાઇડ્સ તમને મોકલું છું, બધા છે મારી પાસે, બધા મોકલું છું, શાંતિથી સાંભળો, બહુ આનંદ આવશે. 7-8 સ્લાઇડ્સ છે, હમણાં વાંચીએ આપણે. પણ આ મૂળ બોલ છે ને, મૂળ બોલ વચનામૃતમાં, મૂળ બોલ જે છે એ હું વાંચું છું, એટલે આપ સૌને એ આખો બોલ ખ્યાલમાં. એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી, ચૈતન્યનો મહિમા અને સંસારનો મહિમા. રાજુભાઈ બે શબ્દો યાદ રાખજો, બે તલવાર છે ધનજીભાઈ. હા, કાં તો ચૈતન્યનો મહિમા, કાં તો સંસારનો. જો એક તરફ ચૈતન્ય, બીજી કોર સંસાર. તો ચૈતન્યનો મહિમા અને સંસારનો મહિમા બે સાથે ન રહી શકે, ન જ રહે ને. કેટલાક જીવો, જો કેટલાક જીવો, આ બહુ સરસ છે ભૂપતભાઈ,
બીજી વાત આવી હવે, ઘણા જીવો, કેટલાક જીવો માત્ર ક્ષણિક વૈરાગ્ય કરે. જો ક્ષણિક વૈરાગ્ય કરે કેવી રીતે? ધનજીભાઈ બોલો. ફોર એક્ઝામ્પલ, ઘર પરિવારના નહીં માને ને તો જીવને વૈરાગ્ય થાય, અને એક અઠવાડિયા પછી ઉદય પલટો ખાય અને માનવા માંડે તો વળી પાછો એમાં ખૂંચી જાય. આ દાખલો એક. હા, ધંધા અને વેપારમાં જાવક 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 જ હોય, નુકસાની જ વેઠવતો હોય, સંસાર અસાર છે, ક્ષણિક વૈરાગ્ય થાય. અને એમાં કમાણી 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 એ પુણ્યમાં એટલો બધો ખૂંચી જાય, પછી એને નમો અરંતાણમ નમો સિદ્ધાણમ કાંઈ યાદ નહીં આવે. સમજાણો? આ બે બે દૃષ્ટાંતોથી આપણે વિચારવાનું. ત્રીજો એક દૃષ્ટાંત, બહુ પ્રેક્ટિકલ. શરીરે રોગ હોય ને સાહેબ, ટાંગા દુખે, છાતી દુખે, નિંદર આવે નહીં, ખાધેલું પચે નહીં, કાને સંભળાય નહીં, હા, પેટમાં ગુડગુડ થાય, મણકો દુખે, તળિયા ગરમ હોય, પગના માથું તો ગરમ હોય જ, અને લીધેલી દવા લાગુ પડે નહીં, અને આડઅસર થયા વિના રહે નહીં, તાવ ઉતરવાનું નામ લે નહીં. રાજુભાઈ, આ શારીરિક પ્રતિકૂળતા, એમાં વળી પાછો હવે તો બસ એક ગુરુદેવને સાંભળવા જેવું છે. કા હવે? એટલે પ્રતિકૂળતામાં આને ધર્મ સંભળાય બેન, અને ઘોડા જેવી તાકાત હોય ને એને ધંધો અને વેપાર સિવાય બીજું કશું જ નહીં સૂજે. વિચારો, ત્રણ મેં દ્રષ્ટાંતો આપ્યા તમને, એને કહેવાય ક્ષણિક વૈરાગ્ય. ક્ષણિક વૈરાગ્ય છે. જો કેટલાક જીવો માત્ર ક્ષણિક વૈરાગ્ય કરે કે સંસાર અશરણ છે, આહાહા, દેવનો દીધેલો સંસાર અશરણ છે, અનિત્ય છે, તેમને ચૈતન્યની સમીપતા ન થાય. આના ઉપર 15-20 મિનિટ ગુરુદેવશ્રી બોલ્યા છે. 72 નંબરનું પ્રવચન છે, 72 કે 62 નંબરનું, નંબર બોલાય છે, પ્રવચનનો નંબર બોલાય છે, 72 જ છે લગભગ. હા, પણ ચૈતન્યના મહિમાપૂર્વક જેને વિભાવોનો મહિમા છૂટી જાય. ભૂપતભાઈ, સવારનો કળશ, કર્મજન્ય સુખને છોડો અને નિષ્કર્મ સુખરૂપી સરોવરમાં આવીને ગળા ડૂબતા કળશ. 33મો 34મો કળશ જો બેન, કયો કળશ છે? 33મો છે કે 34મો? જો આ બેમાંથી જ છે, 34 જ છે. હા બિલકુલ, કર્મજન્ય સુખને છોડો. આહા રાજુભાઈ, શું કહું તમને, બસ જિંદગીમાં મકાન બહુ સરસ મળ્યું, કર્મજન્ય સુખ છે, બાયડી બહુ સારી મળી, મૂળ દિગંબરની મળી. રાજુભાઈ, સરવાળામાં શું સમજવાનું? કર્મજન્ય સુખ છે. દીકરી એક ને એક છે, પણ એક કે હજારા છે, કર્મજન્ય સુખ છે. પાડોશી બહુ સરસ મળ્યા, ભૂપતભાઈ રાત્રે 2 વાગે ફોન કરીએ તોય આવીને પૂછી જાય, આવીને ઊભા થઈ જાય. સેના માટે? એમ્બ્યુલન્સને બોલાવવા માટે, સમયસર સંભળાવવા માટે નહીં. એ કર્મજન્ય સુખ છે. હા, પંડિતજીને રાત્રે તમે 2 વાગે યાદ કરો અને આવીને ઊભા થાય ને સમયસરની ગાથા સંભળાવે તો ધર્મજન્ય સુખ છે. એ સંયોગ જ છે. એ શું છે? સંયોગ જ છે. નામ નહીં લઉં, નામ લીધા વિના એક દાખલો આપું. મારા બહુ હૃદય વગે એક વિદ્વાન છે, બિલકુલ સમજો ને, આમ હૃદયમાં આમ ઉપર બેસે છે સાહેબ. એકનો એક દીકરો, લવ મેરેજ કર્યા, દિગંબરને દિગંબરમાં જ કર્યા, 8 વર્ષના લગ્ન, સંતાનને કાંઈ નહીં, ગામને ગામમાં જ, બેડી છોડીને મૂકીને જતી રહી 3જી શેરીમાં. અને એ ગામમાં વ્યાખ્યાન કરે છે પંડિતજી. બોલો, દીકરો આવો ફાટ્યો, દીકરાની વહુ છોડીને જતી રહી, અને એની શારીરિક સ્વાસ્થ્ય ઠેકાણે ન રહે બિચારાને,
દીકરો સાવ સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે. બીનાબેન બોલો, હવે ન ગળી શકે ન ઓકી શકે. હમણાં સોમગઢમાં મને મળ્યા, દીકરો નહીં ભેગો, બીજા સાધર્મી સાથે છે. પણ હું તમને કહું છું, એ એક કર્મજન્ય સંયોગ છે. એ પાલવમાં એટલા પુણ્યના ઉદય હોય ને તો. મહાવીરજીમાં હું હતો 95માં, 95માં હતો, એક વર્ષ. બોલો, નદી કિનારે પહેલાં એક સમોસરણ મંદિર છે, કદાચ જોયા એવું ધ્યાન હોય તો. મહાવીરજીમાં છે ને મંદિર, પછી આવે એક કાંચ મંદિર આવે, પાર્શ્વનાથ ભગવાનનું કાંચ મંદિર, ત્યાં કોલેજ છે, એમાં હતો હું એક વર્ષ. સાહેબ, એક ડોસીમાં મને ભક્તિ કરતા, મંદિરમાં દર્શન કરતા એ જોતા ઊભા હોય. બે ત્રણ ચાર દિવસ મને જોતા રહ્યા. ચોથે પાંચમા દિવસે એને મને પૂછ્યું, મારી ઓળખાણ કરી લીધી. મને પછી ઘરે લઈ જાય, ત્યાં એ આશ્રમમાં રહેતા. બેસનના લાડુ આપે, રવાના લાડુ આપે, કાંઈ લેવું દેવું નહીં. પણ મને અંદરમાં ભાસ થયો કે હો ન હો, આ ડોસીમાં દુઃખી છે. મેં પૂછ્યું એને, પછી મમ્મી જ કહેતો હું એને, મમ્મી આપ બીમાર, ક્યો આપ ઇતની અસ્વસ્થ, ક્યો અકેલી, ક્યો લખનૌના. બે દીકરા આઈએએસ, બંને દીકરીઓ ડોક્ટર. દીકરીઓ તો પરણીને જતી રહી હોય, બંને દીકરાઓ આઈએએસ, ઘરમાંથી કાઢી મૂક્યા. તારે જ્યાં જવું હોય જા. બોલો, એ અનાથ આશ્રમ જેવા એ આશ્રમમાં આવીને મને તો એ સાંભળીને આંખમાં ઝળઝળી આવી ગઈ. પછી રોજ સવારે સાંજે જઈને બેસતો એમની સાથે. સ્વાધ્યાય બહુ ગમતો બિચારાને. હમણાં વર્ષથી પહેલાં અમે જયપુર ગયા ત્યારે હું મહાવીરજી ગયો તો ત્યાં મેં પૃચ્છા કરી કે માજી છે, એ ગુજરી ગયા બિચારા. આ જો કર્મજન્ય સ્થિતિ કેવી છે. બસ એટલું જ મારે કહેવાનું, કર્મજન્ય સ્થિતિ. એટલે આમાં બેનશ્રી કહે છે કે ચૈતન્યના મહિમાપૂર્વક જેને વિભાવોનો મહિમા છૂટી જાય, જેને રાગનો મહિમા ન રહે. ભૂપતભાઈ, ભક્તિના ભાવના મહિમા ન રહે, શુભ રાગનો એ મહિમા. અચ્છા મને એક વાત બતાવો, આ પંક્તિઓના પ્રવચનમાં ગુરુદેવજી બોલ્યા છે, શુભ રાગનો મહિમા પણ જેને આવે એને આત્માનો મહિમા નહીં આવે. મને એક પ્રશ્ન ઊભો થયો, શુભ રાગનો મહિમા એ અશુભ જ છે ને? શું કીધું? ન્યાય બોલો બોલો રાજુભાઈ. ઘડીએ ઘડીએ સિગરેટ પીવાની ટેવ, એ ટેવ, અને ચાય પીવાની ટેવ, અને લોહી પીવાની ટેવ શું છે? કાશી વિશ્વનાથ, હા ભાઈ, તમે સિગરેટ પીવો કે ચા પીવો કે કોકનો લોહી પીવો, એ ટેવ જ છે ને? એમ શુભ રાગ. પરમ દિવસનો પ્રવચન યાદ કરો, સંપૂર્ણ શુભ ભાવથી દેવ ગતિ મળે, આવ્યું હતું કે નહીં? જો ગતિનો અભાવ થાય એમ ના આવ્યું, સકળ શુભ ભાવથી, સંપૂર્ણ શુભ ભાવથી દેવ ગતિ મળે, આવ્યું હતું ને સાહેબ? યાદ આવ્યું? ચારેય ગતિઓના કારણોની વાત આવી કે નહીં? મિશ્ર પરિણામથી મનુષ્ય, માયાચારી અને શુભ ભાવથી તિર્યંચ, અને સંપૂર્ણ પાપ ભાવથી નરક, અને સંપૂર્ણ પુણ્યના ભાવથી દેવ. પણ ગતિનો અભાવ ક્યાંય ના આવ્યો એમાં. જો આ બેનશ્રીના વચનામૃત, આ ગુરુદેવશ્રીનું તત્વ અને આ સિદ્ધાંતનો સાર છે. ગુરુદેવશ્રી આજે બોલ્યા, એને ધર્મ કહો, એને સત્વ કહો, એને તત્વ કહો, એને પરમાર્થ કહો, એને ભૂતાર્થ કહો, એ એક છે. બસ રોમાંચ થાય આ વાત સાંભળીને. આવું જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને ગુરુદેવશ્રીની ઓલી વાત યાદ આવે, આ હા હા, અટકવાના રસ્તા ઘણા છે.
પામવાનો રસ્તો એક છે. ચૈતન્યની કોઈ અપૂર્વતા લાગવાથી સંસારનો મહિમા છૂટી જાય. અપૂર્વતા લાગવી જોઈએ, વાહ. તે ચૈતન્યની સમીપ આવે છે. ચૈતન્ય કોઈ અપૂર્વ ચીજ છે, તેની ઓળખાણ કરવી અને તેનો મહિમા કરવો. આ 171 171 નંબરનો આ બોલ છે. હવે આના ઉપર જે સ્વામીજીએ આજે ત્યાં સુવર્ણપુરી સોનગઢમાં જે પ્રવચન ચાલે છે, એ પ્રવચનોમાંના હું બોલોની વાત થોડીક તમારી સામે મૂકું છું. જો આ બધા 5-6 સ્લાઇડ્સ મેં બનાવી રાખ્યા છે, 7-8 છે. જો કાંઈ સમજાણું નહીં, ઉપરનું દેખાય છે, મુમુક્ષુ બોલે છે, કપાઈ ગયું છે, કાંઈ સમજાણું નહીં. એમાં જો મારે તો આમાં 2 જ લીટી તમને બતાવી છે. આજે ઓલો આવ્યો હતો નિર્ણય, આનંદ સહિત નિર્ણય, એને અનંતા ગુણો અનંતી પર્યાયો બધો એ વેદનમાં અનુભવમાં આવે એને જ નિર્ણય કહેવાય. બાકી આનંદ નથી તો નિર્ણય જ નથી. એવી એક વાત આમાં બહુ સરસ છે. ત્રીજી લીટી જુઓ. અતિન્દ્રિય આનંદનો નાથ મળ્યું. ત્રીજી ચોથી લીટી. અતિન્દ્રિય આનંદનો નાથ સાગર શાશ્વત પ્રભુ તેની જેને મહિમા આવી, બોલો બોલ, એની વાત કરે છે. તેને દ્રવ્યમાં આનંદ ભાવ, શું કીધું? તેને દ્રવ્યમાં આનંદ ભાવ, ગુણમાં આનંદ ભાવ, પર્યાયમાં પણ આનંદ ભાવ આવે છે. મને ઘણી વાર છે ને વિદ્યાર્થીઓ પૂછતા હોય, સર તમને કાવ્ય ભણાવવામાં આનંદ આવે કે પાઠ ભણાવવામાં આનંદ આવે કે વ્યાકરણ ભણાવવામાં આનંદ આવે? પછી હું કહું, હું જ્યારે કાવ્ય ભણાવું ત્યારે મને કાવ્યમાં આનંદ આવે, પાઠ ભણાવું ત્યારે પાઠમાં આનંદ આવે, વ્યાકરણ બનાવું તો પૂછોજમાં બહુ આનંદ આવે. તો છોકરાઓ ખબર 12મા ધોરણના કેવું બોલે, આમ આમ દીકરીની જેમ વ્યવહાર હોય ને, સર તમે પણ ગજબના છો, તમે કયા નક્ષત્ર પર જન્મ્યા છો? પહેલી વખત કોઈ શિક્ષકને અમે જોયા છીએ કે વ્યાકરણ ભણાવતા હોય અને બહુ આનંદ આવે. અહીંયા શું કહે છે જો, જેને આત્માનો મહિમા હોય એને દ્રવ્યમાં પણ આનંદ ભાવ, બોલો સાહેબ આગળ વાંચો, ગુણમાં આનંદ ભાવ અને પર્યાયમાં આનંદ ભાવ. વાત પૂરી? તમારે તડકે જ બેસવું છે ને, બસ એક કિરણ કાફી છે. સમજાણો શું કીધું? બહુ છત ઉપર તો ચડીને જઈને બેસવાના નથી, સૂરજ દાદા પાસે તો જવાની આવડત નથી, છત ઉપર પણ ટાંગા કાંઈ ના પાડે છે, આંગણે ખુરશી નાખો અને જેટલા કિરણો આવે, જરીક તડકો આવે, શીતળ તડકો આવે, તડકે બેસીને મનને મનાવી લેવાનું હોય, પણ માણવાનું તો એ તડકાને જ ને. એમ અહીંયા પર્યાયમાં આનંદ, ગુણમાં આનંદ અને દ્રવ્યમાં આનંદ. હા ગુરુદેવ, જેને પરની મહિમા આવે, આહા કઠણ વાત છે. જો આવ્યું પંચકલ્યાણક, ઇન્દ્ર અને ઇન્દ્રાણી, આખી દુનિયા એની જ મીમાંસા કરે. હા શું જોડી લાગતી હતી, શું ઇન્દ્ર અને ઇન્દ્રાણીના કપડાં હતા. એક મારો મિત્ર તો મને કે, આજ તો ઇન્દ્ર ઇન્દ્રાણીના તો લુગડા બધા બહુ અપોઝિટ હતા. તારું માથું હા, એમાં ડ્રેસ કોમ્બિનેશન હોય અને બેઉ નાચવામાં માહેર હોય, શું છે ભાઈ એમાં? સાંભળો ગુરુદેવને, ઇન્દ્રની ઇન્દ્રની ઇન્દ્રાણી, આ હા હા, આ તો ધાનના ઢોકળા છે. અનાજ ખાઈએ તો શરીર રહે અને ન ખાઈએ તો એ થઈ જાય. હા રાજુભાઈ, થોડુંક ખાવા પીવામાં જમવામાં આગળ પાછળ થાય તો બોલો, તબિયત કેવું તરત જ જવાબ આપે આપણને. આજે તો કાંઈ સાંજે લેવાનું નહીં, હવે તો સાવ થાક લાગે છે. સાંભળો આગળ ગુરુદેવ શું બોલે છે. જો મેં અંડરલાઈન જ્યારે આવ્યું ને ત્યારે જ મેં સ્ક્રીનશોટ લીધેલ છે. ઇન્દ્ર એવો જે ભગવાન આત્મા, તો લાખો રૂપિયા આપી આપીને ઇન્દ્ર થાય છે, એ અહીંયા એની વાત જ કરો માં તમે. તો જન્મ કલ્યાણક, જન્મ કોનો?
અહીંયા કલ્યાણ કોના, અહીંયા તો કલ્યાણની મૂર્તિ. જેને પરની મહિમા આવે, આહા કઠણ વાત છે ભાઈ. ઇન્દ્રની ઇન્દ્રાણી, આ તો ધ્યાનના ઢોકળા, જો ધ્યાનના ઢોકળા. અનાજ ખાઈએ તો શરીર રહે, અને ન ખાઈએ તો એ એ થઈ જાય ઇન્દ્રાણી. જેને અનાજ નથી, હજારો વર્ષો અમૃત આવે, તે ઇન્દ્રાણીની સુંદરતા. પણ જેને લક્ષમાં આવે, તેને આત્માની સુંદરતા લક્ષમાં નથી આવતી. ધનજીભાઈ ઘણું કહી દીધું ગુરુદેવથી. હા, ઘણાય ઘણાય છે ને દુનિયામાં પોતપોતાની બાયડીઓને બહુ વખાણ કરે. બાયડી તો બાયડી છે, આખા અમારા કુટુંબમાં શું પણ છે. હા, વિચાર તો કરો. વર કન્યાના વખાણ કરે અને કન્યા. ભૂપતભાઈ એક વાત કહું, રાજસ્થાનમાં ઊંટડાઓના લગ્ન, દુલા દુલન બધા ઊંટડા જ, ઊંટણી અને ઊંટડા બધા એના લગ્ન. બેન બાજાવાળાને બોલાવ્યા દક્ષિણ ભારતમાંથી, ગધેડાઓને. ઉષ્ટ્રાનામ વિવાહેશુ, ઊંટડાઓના લગ્નમાં ગર્ધબોઈ ગાયક. ગાયક કોણ? બેન બાજાવાળા કોણ? ગધેડાઓ. હવે ઊંટડાઓની પણ કલ્પના કરો, ઇમેજિન કરો. અઢારે અઢાર અંગ વાંકા, ગધેડાઓનો અવાજ વિચાર કરો. સાહેબ કન્યા વિદાય થઈ, કન્યા વિદાય ઠાણે. પરસ્પરમ પ્રશંસંતે, એકબીજાના થાવડ ભાના કરે છે. ગધેડાઓ કહે કે વાહ, શું વાહ, સુંદર વધુ, આવી સુંદર તો વર વધુ અને વર અમે ક્યાંય ન જોયા. હવે ઓલા એ વખાણ કરે તો ઓલા કઈ છાણા બે. એ કે વાહ, આવો અવાજ તો અમે કોઈ દી નથી સાંભળ્યો. અહો રૂપમ અહો ધ્વનિ, આવો રૂપ અને આવો અવાજ. રાજુભાઈ આ ઊંટડાઓની વાત નથી, ગધેડાઓની વાત નથી, આ આપણી તમારી અમારી વાત છે. તમે અમારા વખાણ કરો અને અમે તમારા વખાણ કરીએ. ભૂપતભાઈ સાચી વાત છે કે નહીં બતાવો. કોણ કોના વખાણ? હા, કોણે માખણ ચોપડવા જવું છે તારે? અહીંયા ગુરુદેવ કહે છે આ આ વચનામૃતના પ્રવચનમાં, તું ત્રણ લોકના નાથના પણ માખણ ચોપડવા જઈશ ને તો તને આત્માનો મહિમા નહીં આવે, ખોવાઈ જશે મહિમા. આવ્યો ને મહિમા, અહોભાવ. આ સાચો અહોભાવ. જો આગળ બોલે છે, ઇન્દ્રાણીની સુંદરતા પણ જેને લક્ષમાં આવે તેને. ચલો, ઇન્દ્રાણીની સુંદરતા લક્ષમાં નહીં આવે, પોતાની બાયડીની સુંદરતા લક્ષમાં આવે. કપડાં બહુ સરસ પહેરે, બહુ એટિકેટમાં રહે, ચાર વાગે ઉઠે, ઘરના બધા કામ કરે, સમયસર કેટલું વાંચે એની તો વાત કર. હા સાહેબ, ઘરના બધાનું ધ્યાન રાખે, નાનાઓનું ધ્યાન રાખે, મોટાઓનું ધ્યાન રાખે, ફલાનાનું ધ્યાન રાખે, ઢીકણાઓનું ધ્યાન રાખે. સાહેબ મારા સાસરીએ શ્રીમતીના નાની નાનીના માં હજી છે, મારી શ્રીમતી એના મમ્મી એટલે સાસુમાં, સાસુમાના મમ્મી મમ્મીના મમ્મી 104 કે 105 વર્ષના છે એની ઉંમર છે આજે. પણ એ જે નાનીમાં જે છે ને, એટલે સાસુમાના માં, એ હજી એવરગ્રીન, 95-96 વર્ષની ઉંમર, હજી વાળમાં ગજરા જોઈએ. વાહ 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 વાહ, આખું ઘર પરિવાર માથે લઈને ફરે. હા, એક દીકરાને મારે 5000 રૂપિયા જોઈએ, એ મૂકે જ નહીં ને, વખાણ 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 વખાણ. અહીંયા કહે છે, ઇન્દ્ર જેવો જે ભગવાન આત્મા, અતિન્દ્રિય અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ, વિતરાગ મૂર્તિ શાશ્વત પ્રભુ, તેની જેને મહિમા નથી તેને સુંદર સ્ત્રી વગેરેની મહિમા આવે. જો આવ્યું, એ જ વાત આવી આમાં, સીધી વાત છે. એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે છે ને સાહેબ, અદભુત છે ને ગુરુદેવશ્રીનું પ્રવચન. હજી આગળ જો, અંડરલાઈન જ્યાં કરેલું છે એટલી જ પંક્તિ જુઓ.
બહારનો મહિમા, શેનો મહિમા? બહારના પૈસા, આબરૂ, મકાન અને ફર્નિચર. રજુભાઈ આજે ઘરે જશો ને તો સૌથી પહેલાં કૃપાળુદેવનું વાક્ય યાદ કરજો, પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજો. આગળ ગુરુદેવશ્રી લગ્નનો દાખલો આપ્યો છે. એક દિવસમાં લગ્નમાં લાખો કરોડો રૂપિયા ખર્ચા કરી નાખે રાજા હોય છે ને, બધું આગળ જો, ફટાકડા ફોડ્યા, પ્રકાશ અને ભપકો, ઓહો, અરે પ્રભુ, પણ એ શું ચીજ છે? એ તો ઠીક, પણ અંદર ભગવાન પરમાત્મા પોતા સિવાય, જો બહારના મંદિર, બહારના મંદિર પરમાત્માની શોભામાં, જો આ પંચકલ્યાણકના પ્રસંગો, પરમાત્માની શોભામાં મહિમા લાગે છે. ઓલા કલકત્તાના ડોક્ટરની વાત આવી એમાં, જે એને 1000 રૂપિયા ખર્ચ કર્યા, જો આમાં, પણ અંદર ભગવાન પરમાત્મા પોતા સિવાય, બહારના મંદિર પરમાત્માની શોભામાં મહિમા લાગે છે, એ હોમિયોપેથીના ડોક્ટરની વાત કરે છે. અંદરનો દેવ પરમાત્માનું મંદિર અંદર વિરાજમાન છે, દેહ મંદિરમાં ભગવાન અનંત ગુણાલંકૃત, અનંત ગુણના અલંકારથી જે શોભિત વસ્તુ છે, અનંત 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 પાર નહીં એટલા ગુણની શોભાથી શણગારથી ભરેલો ભગવાન છે, તેની જેને સમ્યક દર્શનમાં મહિમા આવી, તેને બહારનો ભવકો. ઘર વખરીની વાત નથી કરતા હા ધનજીભાઈ, સમો શરણ જુએ તો પણ તેની મહિમા દ્રષ્ટિમાં નથી આવતી. તું કાં તો આત્માનો મહિમા કર, કાં તો અનાત્માનો મહિમા કર. ઓલી વાત એક મ્યાનમાં છે ને, ગજબની વાત. સમોશરણ એટલે શું? જો આમાં થોડીક સમોશરણની પણ વાત કરી છે, બહુ સરસ. જેમાં 100 ઇન્દ્ર સિંહ વાઘ જેના સમોશરણમાં હોય, 1 ભવઅવતારી ઇન્દ્રો જેની સભામાં હોય, તે સમોશરણ તો હીરા માણેકથી બનેલો હોય, સ્ફટિક રત્નથી બનેલા ગઢ હોય. બોલો, હમણાં પંચકલ્યાણમાં પંડાલ કેવો હતો ભૂપતભાઈ? અરે સાહેબ, કાંઈ પૂછવાનું? ઐતિહાસિક ગુરુદેવ છો. મને જો નિમિષભાઈએ પૂછ્યું હોત ને તો ગુરુદેવશ્રીના આવા આવા પ્રવચનોના પ્રકરણો કાઢી કાઢીને આપ્યું હોત. આવા ગાડો ભગવાન આમ સ્ફટિક રત્ન નીલમણીથી ઉપર અધર વિરાજે છે, આમ જા જુએ, પણ એ તો બહારની શોભા છે પ્રભુ, અંતર અલંકૃત સ્વરૂપ ભગવાન આત્મા, તેની જેને અંતરમાં મહિમા આવી, તેને કોઈ બાહ્ય પદાર્થની મહિમા આવતી નથી. સમ્યક દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ જેને આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ, એવો જે પરમાત્મા જેની દ્રષ્ટિમાં મહિમા કરીને આવ્યા, તેને સમો શરણ જેવી રિદ્ધિ અને ઇન્દ્રિયો એ રિદ્ધિની મહિમા અંતરમાંથી છૂટી ગઈ. કેમ કે એ બધું કર્મજન્ય હતું, અંદરમાં નિષ્કર્મજન્ય સ્વભાવ છે ને. બીજી રીતે કહીએ તો જેને પોતાના ચૈતન્યની મહિમા આવી, તેમાં સુખબુદ્ધિ થઈ, તો રાગ અને પુણ્યના પરિણામ અને દરેક ચીજમાંથી સુખબુદ્ધિ એને ઉડી ગઈ. જો આવ્યું એક મ્યાનમાં, બે તલવાર સમાય શક્તિ નથી. બહુ અદ્ભુત છે. જો આ ક્ષણિક વૈરાગ્ય વાળો પણ બોલ લીધો છે, મેં હમણાં તમને વાત કરી છે, બહુ અદ્ભુત અદ્ભુત છે. આ એક વાક્ય જુઓ, ભગવાન સ્વરૂપને ભૂલીને, ઓલો ઓલો આવ્યો ને ભ્રાંતિ, વિમુગ્ધ જીવ, સંજ્ઞાન સમ્ય જ્ઞાન સ્વરૂપી આત્માના જ્ઞાનથી રહિત વિમુગ્ધ જીવ, કળશમાં આવ્યો ને નિયમસારમાં, તો ભગવાન સ્વરૂપને ભૂલીને ભ્રમણામાં ભાવ કર્યા. ભ્રમણામાં ભવ સિવાય બીજું કંઈ હોય જ નહીં. ભ્રમણામાં ભવ કર્યા, ભગવાન ભવના અભાવ સ્વભાવરૂપ ભાવ. શબ્દો જુઓ,
ભગવાન ભવના અભાવ સ્વભાવ રૂપ ભાવ એવો ચૈતન્ય પ્રભુ, એવા ભગવાનને ભૂલીને ભવ ભ્રમણના ભાવ કરીને ભવ ભ્રમણ કર્યું. જે કરવાનું હતું તે કર્યું નહીં. ચલો આ પણ એક બહુ સરસ વસ્તુ આજે હાથે આવી. હા, આપણા મુમુક્ષુ બેન જ જે બેસે છે એણે જ મૂકેલો હતો, બહુ સરસ કૃપાળુદેવનું વાક્ય છે, વાંચીને પૂરું કરીએ. સત્સંગ હોય તો બધા ગુણો સહેજે થાય. રાજુભાઈ બોલો. ગુસ્સો બહુ આવતો હતો, થાળે પડ્યું કે નહીં, ધન કમાવવાની બહુ લાલસા હતી, ઓછી થઈ કે નહીં, દુકાનમાં બહુ મન રમતો હતો, હવે પગ ત્યાંથી ઊભા થઈને મંદિર તરફ ઉપડે છે કે નહીં? ટૂંકમાં સત્સંગનો મહિમા. બધી સુણે તને રસ નિબંધ શિથિલ થાય. હું સાચું કહું તમને, જીનવાણી છે સામે. સાંજે 5:30 હું જ્યારે છૂટું ને તો મને એમ લાગે સંસારમાંથી છૂટીને હું મોક્ષ તરફ જાઉં છું, અને સવારે જ્યારે 12 જાઉં ને મને એમ લાગે સિદ્ધશિલા મૂકીને ધરતી પર આવ્યો. સમજા? સત્સંગ હોય તો બધા ગુણો સહેજે થાય, સહેજે થાય. એના માટે કઈ હાથ પગ હલાવવા ન પડે. દયા, જો દયા ભાવ આવે જ. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ મર્યાદા આદિ. પરિગ્રહ મર્યાદા એટલે કેટલું કમાવવું, કેટલું ભેગું કરવું, એ બધું વિવેક ભાનમાં આવી જાય. પણ સત્સંગ હોય તો અહંકાર રહિત કરવા, જો અહંકાર રહિત કરવા, લોકોને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં, એ આવી જાય. પછી દેખાડો કરવા માટે નહીં કરે, એ આનંદ માટે કરે. મનુષ્ય અવતાર મળ્યો છે. આહા, જોજો, મનુષ્ય અવતાર મળ્યો છે અને સદાચાર નહીં સેવે તો પસ્તાવવાનું જ થશે. મનુષ્ય અવતારમાં સત્પુરુષનું વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે. આગળ થોડુંક ઉમેરી લેજો, એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. ઓમ નમઃ સિદ્ધિદાતાય. જપો દિન રે જો તેરી શરણા ગહે શું પાવે સુખ ચેન જાવાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક સોવાણી મસ્તક નવો સદા દેત હોઢોક સદા દેત હોઢોક.